नमस्कार विद्यार्थी मित्रों, आज आप भारत की जीडीपी में जो वेपार टकावारी हिस्सो है ये बात करवा बराबर। जीडीपी जीडीपी एट ग्रॉस डोमेस्टिक प्रोडक्ट, तमारे अग्यारमा धोरण में आतु याद हो तो जीडीपी एनडीपी एनएनपी एनडी बराबर, तो एम से जीडीपी बात करवा। जीडीपी एट ग्रॉस डोमेस्टिक प्रोडक्ट और गुजराती थाय कुल आंतरिक पैदाश। अपना देश में अपना देश नागरिकों द्वारा जे प्रोडक्ट बनावामां आवे एने कुल आंतरिक पैदाश कहवाय। देश में कुल टीवी नु उत्पादन केटलू थयुं, कार नु उत्पादन केटलू थयुं, आ बधुं ज उत्पादन नो सरवाळो एटले कुल आंतरिक पैदाश। पण ध्यान शुं राखवानुं छे के आपणा देशना नागरिकों द्वारा आपणा देशमां ज उत्पादन थयेलू होय तो एने जीडीपी मां एनो समावेश थाय। हवे जीडीपी ना आंकड़ा आपणे जोशुं बराबर। वर्ष 1981 मां तो के जीडीपी मां टकावारी हिस्सो वेपारनो केटलो हतो 12% बराबर। टूंकमां जीडीपी ना 12% विश्व वेपार एटले टूंकमां एटली निकास करता आपणे बराबर, जेटलो प्रोडक्शन थातुं एम बराबर। पछी वर्ष 1991 मां तो के ए आंकड़ो वधो छे 13.9% थयो छे बराबर। जीडीपी मां टकावारी हिस्सो केटलो छे 13.9। पछी वर्ष 2001 मां तो के आंकड़ो वधीने 19% पहोंच्यो छे। कुल आंतरिक पैदाश छे एना 19% जीडीपी मां टकावारी हिस्सो एटले के वेपार विदेश वेपार मां एटलो आपणो टकावारी हिस्सो छे, एटली प्रोडक्ट मां 12 छे। 2011 માં એ આંકડો થયો 41.8 બરાબર, 41.8%, અને 2014 માં ક્યાં પહોંચ્યું તો કે થોડું ઘટ્યું છે, 41.8 થી ઘટીને 38.3 આવીને ઉભું રહ્યું છે। વિશ્વ વેપાર અહેવાલ 2015 ના આ આંકડાકીય માહિતી આપણને આપેલી છે બરાબર। કોઈ પણ કોષ્ટક વિદ્યાર્થી મિત્રો આપેલું હોય તો નીચે સ્ત્રોત લખેલું હોય છે, ટૂંકમાં માહિતી ક્યાંથી લેવામાં આવી છે તો એ જોવાનું, વાંચવાનું બુકમાં, તમે બુકમાં કોઈ પણ કોષ્ટક વાંચો ને તો નીચે જોવાનું સ્ત્રોત લખો। તો વિશ્વ વેપાર અહેવાલ એનએસએસઓ આવું બધું આપ્યું હોય તો એ માહિતી સાચી છે, પણ જો સ્ત્રોતમાં કાલ્પનિક લખ્યું હોય તો એ ટૂંકમાં બનાવેલું હોય, સાચું નથી, માત્ર ટોપિક સમજાવવા માટે માહિતી બનાવેલી હોય બરાબર। ત્યાર પછી આપણે ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુનું સ્વરૂપ જોશું બરાબર। આયાત નિકાસ થતી વસ્તુનું સ્વરૂપ કેવું છે તો કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું, તો કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વિદેશ વેપારની રચના, કઈ રીતે વિદેશ વેપાર થાય છે અને કેવો કેવો વિદેશ વેપાર થાય છે બરાબર, તો એની રચના કેમ થાય છે। વિદેશ વેપાર આપણે જોયું કોની કોની સાથે થાય છે બરાબર, હવે કેવી રીતે થાય છે, શું સ્થિતિ હતી, તો કે આપણે 15 ઓગસ્ટ 1947 આઝાદ થયા, ત્યારબાદ 26 જાન્યુઆરી 1950 આપણું બંધારણ એટલે કે આપણા નિયમો અમલમાં આવ્યા, અને ત્યાર પછી એક વર્ષ એટલે કે 1951 તો કે આપણો દેશ કેવો હતો, ઓછો વિકસિત દેશ, ઓછો વિકસિત એટલે વિકસિત નહીં, એને વિકસિત નથી સમજવાનો, પણ કેવો સમજવાનો છે, અલ્પ વિકસિત, એકદમ વિકાસ ઓછો હતો, શું કારણ કે અંગ્રેજો આપણને લૂંટીને વયા ગયા હતા, બધી સંપત્તિ આપણી લઈ ગયા હતા, આપણી હાલત ચૂસાયેલા ગોટલા જેવી હતી બરાબર, એટલે એકદમ અલ્પ વિકસિત દેશ હતો। પછી 30 વર્ષ પછી એટલે કે 1980 આપણો દેશ કેવો બન્યો, વિકાસશીલ દેશ બન્યો, વિશ્વમાં અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત આ 3 ટાઈપના દેશ હોય છે, એમાં સૌથી ઉપર શું આવે, વિકસિત આવે, એનાથી નીચે આવે વિકાસશીલ, એનાથી નીચે આવે અલ્પ વિકસિત બરાબર। તો 51 અલ્પ વિકસિત હતો, 80 કેવો બન્યો, વિકાસશીલ બરાબર છે। પછી 2000 વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ એટલે કે ભારત, WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું કે ભારત છે એ વિશ્વનો સૌથી ઝડપથી, ટૂંકમાં એની સ્પીડ જાહેર છે, એ ઝડપથી વિકાસ પામી રહ્યો છે, હજી વિકસિત થયો નથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે આપણે વિકાસશીલ જ છીએ પણ સૌથી ઝડપથી વિકસિત દેશ થવા તરફ પ્રયાણ કરે છે બરાબર છે। હવે આપણે સ્થિતિ જોઈ, કઈ રીતનો પહેલેથી વેપાર થતો હતો, અત્યારની શું સ્થિતિ છે બરાબર, તો કે 1950 થી 60 એટલે આ 10 વર્ષમાં
તો કે આપણા દેશમાં ખેતી નબળી હતી, બરાબર. શરૂઆતમાં રાસાયણિક ખાતર, સારા બિયારણો, જંતુનાશક દવાઓ, એવી દેશ આઝાદ થયો ત્યારે શરૂઆતના 10 વર્ષોમાં આવી કંઈ સુવિધા હતી જ નહીં. તો ત્યારે નબળી ખેતી હતી, લોકો આકાશી ખેતી, વરસાદ આધારિત ખેતી કરતા, અને જે અનાજનું ઉત્પાદન છે બહુ જ ઓછું હતું. એટલે આપણે શું કરવું પડતું, તો કે વારંવાર અનાજની આયાત કરવી પડતી. આપણે એટલું અનાજ ઉત્પન્ન નહોતા કરી શકતા આપણને પૂરું થાય, તો આપણે વિદેશથી અનાજ મંગાવવું પડતું હતું. આ સિવાય વિદેશથી તો કે મશીનો, મૂડી, ટેકનોલોજી વગેરેની આયાત કરતા હતા. કારણ કે અહીંયા કારખાના શરૂ કરવા છે તો મશીનરી વિદેશથી આવતી, બરાબર. કંપની નાખવી છે તો આપણી પાસે પૈસા નહોતા, તો વર્લ્ડ બેંક પાસેથી આપણે ઉછીના પૈસા, લોન સ્વરૂપે પૈસા લેવા પડતા, અન્ય દેશ પાસેથી લોન સ્વરૂપે પૈસા લેવા પડતા, બરાબર. તો આવી બધી આયાતો 1950 થી 60 ના દાયકામાં, એટલે કે 10 વર્ષમાં હતી, બરાબર. ત્યાર પછી તો કે એ સમયમાં ચા, કોફી, શણ અને કાચી ધાતુની નિકાસ આપણે કરતા હતા. પહેલેથી જ અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારથી જ આપણે ચા, કોફી, શણ છે એ સૌથી વધુ વિદેશમાં વેચાતું હતું, બરાબર આપણું. અને હજી પણ આપણે જે 50 થી 60 ના દાયકામાં ચા, કોફી, શણની નિકાસ કરતા હતા. ધીમે ધીમે 1980 માં વિકાસશીલ દેશ બન્યો આપણો, બરાબર. અને 1980 પછી આપણે અનાજની આયાતો છે એ ઘટાડી, બંધ નહોતી કરી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અનાજની આયાતો ઘટી 1980 થી, બરાબર. અને ઔદ્યોગિક નિકાસનો હિસ્સો વધ્યો. અત્યાર સુધી નિકાસ તો કે ખેતીની જ વસ્તુ થતી, ચા, કોફી, શણ, અન્ય વસ્તુ, બરાબર. પણ ધીમે ધીમે તો કે ઔદ્યોગિક નિકાસ, હવે આપણે ધીમે ધીમે અમુક એવી વસ્તુ બનાવવા માંડ્યા કે જે વસ્તુ આપણી ઉદ્યોગોમાં બનતી અને બહાર વેચાતી, બરાબર. ત્યાર પછી તો કે 70 થી 80 નો દસકો લઈએ, તો 70 થી 80 માં વિકાસલક્ષી ઉદ્યોગો અને વચગાળાની વસ્તુઓના ઉદ્યોગો, વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાર્ટ, પેટ્રોલ વગેરેની આયાત વધી, બરાબર. આવી બધી વસ્તુઓ આપણે મંગાવવાનું શરૂ કર્યું. નિકાસલક્ષી ઉદ્યોગો, આપણે એવા ઉદ્યોગો સ્થાપવાની શરૂઆત કરી કે જેમાં એવી પ્રોડક્ટ બનાવી શકાય જે આપણે વિદેશમાં વેચી શકીએ. અને એના માટે તો કે મશીનરી ને બધું આપણે આયાત કરવું પડતું. પછી વચગાળાની વસ્તુ, વચગાળાની વસ્તુ એટલે કોઈ ઉદ્યોગમાં તો કે કાચો માલ કહેવાય એવા ઉદ્યોગો, આપણે અન્ય દેશ માટે સ્પેરપાર્ટ ને આન તેન બધું ટૂંકમાં બનાવતા, બરાબર. અમુક રસાયણો બનાવીને દે, પછી એની પછી એકાદ બે પ્રોસેસ કરીને ફાઇનલ વસ્તુ બનાવે, બરાબર છે. તો આવી ઘણી બધી વસ્તુઓ, ટાયર છે, બરાબર, ઘણી બધી વસ્તુઓ, સોફ્ટવેર છે, એવું આપણે બનાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી તો કે સ્પેરપાર્ટ, વિદેશથી આપણે કાર છે, બાઇક છે, એના સ્પેરપાર્ટ તૈયાર મંગાવવાનું શરૂ કર્યું, કારણ કે અહીંના ઉદ્યોગોને મદદરૂપ થતું. આ સિવાય પેટ્રોલની આયાત પણ આપણે વધારી. ત્યાર પછી 1991 માં તો કે નિકાસનું સ્વરૂપ બદલાયું, બરાબર. 1991 માં 2000 કંપનીઓ ભારતમાં આવી, પછીથી નિકાસનું સ્વરૂપ આપણું બદલી ગયું. પરંપરાગત નિકાસો હતી ઘટી, એટલે કે ખેતીને લગતી જે નિકાસો હતી એ ઘટી ગઈ, બરાબર. અને ઔદ્યોગિક નિકાસો વધી, બરાબર. વિદેશી કંપનીઓની સાથે રહેવાથી આપણને પણ વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ બનાવતા આવડી ગઈ, આપણને ઘણો બધો અનુભવ મળ્યો, બરાબર. હવે આપણે પણ એવી પ્રોડક્ટ બનાવવા માંડ્યા કે જે વિદેશમાં સારી રીતે વેચી શકાય, બરાબર. આ સિવાય સોફ્ટવેર, વિશ્વમાં સોફ્ટવેરમાં ઇન્ડિયાનું નામ છે. આપણે બેંગ્લોર ને હૈદરાબાદ એ સોફ્ટવેરના હબ કહેવાય છે, બરાબર. 1961 માં ખાદ્ય વસ્તુઓ, જે ખાદ્ય વસ્તુની આયાત, બરાબર, ખોરાકને લગતી આયાત, અનાજને લગતી આયાત છે, કેટલી હતી? 19.1%, બરાબર. જે ઘટી 2014-15 માં ખાદ્ય વસ્તુની આયાત કેટલી થઈ ગઈ? 3.9%. એનો અર્થ એવો કે આપણે સ્વનિર્ભરતા તરફ આગળ વધ્યા. અને 2014-15 માં આપણે જે અનાજની આયાત છે એ સંપૂર્ણ બંધ કરી દીધી. હવે આપણે એટલા કેપેબલ થઈ ગયા છીએ કે હવે આપણે અનાજ નિકાસ કરીએ છીએ, આપણે હવે એટલું અનાજ બનાવી લઈએ છીએ, ઉગાડી લઈએ, ખેતી કરી લઈએ છીએ. કારણ કે ખેતીમાં સુધારો આવ્યો, સંશોધિત બિયારણ,
જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો ને લીધે પાકનું ઉત્પાદન વધ્યું છે અને સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી છે. આપણે આયાત નથી કરતા પણ નિકાસ કરીએ, અન્ય દેશોને વેચીએ છીએ અનાજ, બરાબર. 1960-61 માં મૂડીજન્ય આયાત 31.7% હતી, જે 2014-15 માં ઘટીને 9.8% થઈ ગઈ, બરાબર. શરૂઆતમાં આપણે વાત કરી હતી કે ભાઈ ગરીબ હતો દેશ આપણો, આપણે અન્ય દેશો પાસે કે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવી પડતી હતી ઉદ્યોગ નાખવા હોય તો, બરાબર. તો 31.7% આપણે આવી મૂડી મેળવતા, પણ હવે એ મૂડીનું પ્રમાણ ઘટીને કેટલું થઈ ગયું છે? 9.8%. આયાતની વાત કરી, હવે આપણે નિકાસની વાત કરીએ તો 1960-61 નવીન આયાતો 2.2% હતી, જે 2014-15 46.5% થઈ. નવીન આયાત એટલે જે આપણા દેશમાં એવી વસ્તુ ન બનતી હોય એવી વસ્તુ આપણે વિદેશથી મંગાવીએ, બરાબર. તો એ વસ્તુ છે એ નવીન આયાત કહેવાય, જે પેલા પ્રમાણ હતું 2.2%, હવે કેટલું છે? 46.5%. હવે મોસ્ટ ઓફ વસ્તુ આપણે એવી જ આયાત કરીએ છીએ વિદેશથી કે જે અહીંયા નથી બનતી, બરાબર, જેથી કરીને આપણા દેશના ઉદ્યોગોને હરીફાઈનો સામનો ન કરવો પડે, બરાબર. ત્યાર પછી 1960-61 નિકાસ પ્રાથમિક ક્ષેત્રની 44.2% હતી, જે 14-15 ઘટીને 12.3% થઈ. પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી ક્ષેત્ર, ત્રણ ક્ષેત્ર છે આપણા દેશમાં, પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા, બરાબર. પ્રાથમિકમાં ખેતી આવશે, ઔદ્યોગિકમાં બધા ઉદ્યોગો આવી જશે, સેવામાં બેંકની સેવા, વીજળીની સેવા, વિમાની સેવા, વાહન વ્યવહાર, ટ્રાન્સપોર્ટેશન એ બધું આવી જાય, બરાબર. તો પ્રાથમિક ક્ષેત્રનો શું ફાળો હતો? 44.2%. ટૂંકમાં આપણી મોસ્ટ ઓફ ખેતીની વસ્તુ જ બહાર જતી વિદેશમાં, પણ હવે તો કે 12.3% જ આવી વસ્તુ જાય છે, કારણ કે આપણે ઔદ્યોગિક નિકાસો વધારી છે. હવે 60-61 જે પ્રાથમિક ક્ષેત્રની 44.2% વસ્તુ જતી એમાં શું હતું? તો કે ચા કોફી 19.3% નિકાસ થતી, બરાબર. હવે કેટલી થાય છે? 0.2%, બરાબર, આટલો ઘટાડો એવો છે. એ જ રીતે શણિયું કાપડ, જનરલી આપણે ઘઉં છે, ખાંડ છે, એ ભરવા માટે જે આપણે બોરી કઈ, કોથળા કઈ, બરાબર, બારદાણ કઈ, એ બારદાણ એટલે શણિયું કાપડ છે, 21% નિકાસ થતું હતું, પણ હવે કેટલું થાય છે? 0.2%, કારણ કે આપણે અહીંયા ઉદ્યોગો વધ્યા છે તો એના પેકિંગમાં ને એમાં એની જરૂરિયાત વધી છે, એટલે આપણે આની નિકાસ ઘટાડી છે. ચામડું જે 4.4% નિકાસ થતું હતું, હવે કેટલું થાય છે? 1.3%, બરાબર. કાપડ જે 1960-61 10% નિકાસ થતું હતું, હવે માત્ર 2% થાય છે. ટૂંકમાં કાપડની નિકાસ ઘટી છે, સામે તો કે તૈયાર કપડાની નિકાસ વધી છે, બરાબર. 60-61 0.1% તૈયાર કપડા વેચાતા હતા, જે મોસ્ટ ઓફ સાડી છે અને ડ્રેસ મટીરિયલ છે એ જ વેચાતું હતું, બરાબર. પણ હવે એની નિકાસ કેટલી થાય છે? 5.4%, કારણ કે હવે આપણે અહીંયા પણ જીન્સના પેન્ટ છે, સારા ફેશનેબલ ડિઝાઇનર કપડાં બનવા લાગ્યા છે, જે બહાર વેચાય છે. તમે વિદ્યાર્થી મિત્રો સુઈ ધાગા પિક્ચર જોયું હશે, એના પર તમને ખ્યાલ આવે વધારે, બરાબર. ત્યાર પછી કુલ નિકાસ, ટોટલ નિકાસ કેટલી? તો કે 45.3% વધીને 66.7% થઈ છે, એટલે કે ખેતી લક્ષી જે નિકાસ છે ઘટી છે અને ઉદ્યોગ લક્ષી નિકાસમાં વધારો થયો છે. આ સિવાય પેટ્રોલ ને લગતી કુલ વસ્તુ નિકાસ છે 1960-61 1.1% હતી, જે વધીને 18.5% થઈ છે. ઉદ્યોગો વધતા ટ્રાન્સપોર્ટેશન, વાહન વ્યવહાર વધ્યો છે, માલની હેરફેર વધી છે, એટલા માટે પેટ્રોલની જે આયાત છે એમાં સારો એવો વધારો થયો છે, બરાબર. 1.1 થી સીધું 18.5 પહોંચ્યું છે, બરાબર. તો આ રીતે આયાત નિકાસનું આખું સ્વરૂપ હતું જે આપણે સમજાવી દીધું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે આ ટોપિક ઉપરથી 3 પ્રશ્નો છે એ તૈયાર કરવાના છે, બરાબર. અને આ પ્રશ્નો તમને ચોપડીમાં જ મળી જશે. ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કે છે નથી મળતા પ્રશ્નો, ચોપડી વ્યવસ્થિત જુઓ, ટોપિક વાઇઝ પ્રશ્નો જ આપણે આપીએ છીએ. પહેલો પ્રશ્ન છે, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ છે એ તમારે વિસ્તારથી સમજાવવાની છે, માત્ર પોઈન્ટ ન લખતા બધું અંદરનું લખવાનું છે, બરાબર. બીજું છે, ભારતના વિદેશ વેપારનું કદ વિસ્તારથી સમજાવવાનું, કદ એટલે જે કાંઈ એની સ્થિતિ છે, એનું સ્વરૂપ છે, એના
ટૂંકમાં કેટલી આયાત છે નિકાસ છે એ બધું આવી જશે એમાં. ત્રીજું, ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ સમજાયું, જે છેલ્લે આપણે જે આખો પ્રશ્ન સમજાવ્યો છે એ જ છે. પણ અહીંયા આપણે પોઈન્ટ જ લખ્યા છે, તમારે અંદર લખવાનું છે. ચોપડી જોશો એટલે તમને આ પ્રશ્ન મળી જશે. બરાબર, નમસ્કાર. થોડીક વાર મુરાદ.